જંગન સ્ટોર દેસાઈની પોડ રાકીજ જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. જેતપુરનો ભાદર નદી પરનો પુલ છેલ્લા 3 વર્ષથી સમારકામને લીધે બંધ હતો, જેનું આજે ફરીથી લોકાર્પણ કરવામાં આવ્યું. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર નવા ઘાટ પાસે આવેલ ભાદર નદી પર પુલ છેલ્લા ઘણા સમયથી સમારકામને લીધે બંધ હતો અને પુલની એક બાજુની સાઈડ જ ચાલુ હતી, જેને લીધે અહીંયા અવારનવાર અકસ્માતના બનાવો બનતા હતા અને ખૂબ ટ્રાફિકની પણ સમસ્યાઓ ઉદ્ભવતી હતી. ઘણીવાર આ પુલને બાબતે રજૂઆતો પણ કરવામાં આવતી પણ કંઈ નિવારણ આવતું નહીં. પરંતુ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા આ પુલનું સમારકામ વહેલી તકે થાય તેવા પ્રયત્નો કર્યા અને જેથી કરીને આ રોડ દિવાળી પહેલાં ફરીવાર લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ તકે નવનિયુક્ત રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે પણ રાજીપો વ્યક્ત કરાયો અને જણાવ્યું કે ઘણા વર્ષોથી બંધ પુલ શરૂ થતાં જેતપુરની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે અને અકસ્માતના બનાવો પણ ઓછા બનશે. જયેશ સરવૈયા, જેડેશ ટીવી, જેતપુર. સૌપ્રથમ તો હું અમારા એમપી રમેશભાઈ ધડુકનો આભાર વ્યક્ત કરીશ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો અને આ પુલની અંદર જે પ્રકારે ડેમેજ થયેલી, ડેમેજ કોઈપણ સંજોગોમાં કંટ્રોલ ન થાય એ પ્રકારનું ડેમેજ હતું, એમને પોતાની સૂઝબૂઝથી રજૂઆત કરી અને વહેલી તકે જે આ વિસ્તારની અંદર જે સમસ્યા હતી અને અહીંયા જે ટ્રાફિક થતો હતો, ટ્રાફિકને કારણે ઘણા બધા મતો થતા હતા, રમેશભાઈએ બહુ જ ટૂંકા ગાળાની અંદર આની રજૂઆત કરી અને લોકો માટે આનું ફરી પાછું રિપેરિંગ કામ કરાવી અને આવ્યો છે. ખરેખર ખૂબ જ સરાહનીય બાબત. ત્રણ વર્ષથી બંધ હતો અને આજે ફરી એકવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ ત્યાં બંધ હતો અને ખૂબ રજૂઆતો પણ રિપેરિંગ કામે એવું હતું, નવો પુલ તાત્કાલિક શક્ય હતો એટલે આને બહારની એજન્સીને બોલાવી અને રિપેરિંગનું કામ સરસ રીતે કરાવી અને ચાલુ કરવામાં આવ્યો છે. લોકોને બહુ હતું કે ભાઈ આ જલ્દી ટ્રાફિક એટલો બધો થઈ જતો હતો અને ખાસ તો આ દિવાળી પહેલાં તાત્કાલિક ચાલુ કરવાનું હું ઘણા સમય ત્યાંની પાછળ હતો કે ભાઈ આ પુલ તાત્કાલિક ચાલુ કરવું પડે. મેં લોકસભામાં આની રજૂઆત કરી અને આજે ચાલુ કરવામાં આવ્યો છે અને આપણા નવા જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાતરિયાની નિમણૂક થઈ અને બીજે દિવસે જ આ પુલ ચાલુ થયો એટલે એનો પણ આનંદ છે. જે પ્રકારે 3 વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો હતો અને થોડા દિવસોની અંદર પુલ જે છે એ તૂટી ગયો હતો, ક્યાંક ભ્રષ્ટાચારના ધોરણ પામ આવ્યા હતા. હવે જો મારી વાત સાંભળો, ત્યાંથી તો મને કંઈ ખબર નથી, પણ વર્ષો થઈ ગયા. હવે મારી પાસે હું સંસદ તરીકે ચૂંટાણો ત્યારે મારી પાસે રજૂઆત આવી કે આ પુલ બંધ છે. મેં તાત્કાલિક બધા ઉપર નીતિનભાઈ ગડકરીને કહી અને અધિકારીઓને કહીને મેં કીધું ભાઈ તાત્કાલિક આ રિપેરિંગ જે કંઈ કરવાનું હોય એ તાત્કાલિક ચાલુ કરો અને ટ્રાફિકની સમસ્યાનો હલ કરો. આ પોરબંદર મત વિસ્તારના સાંસદ છો, પોરબંદરથી લઈ આ જેતપુર સુધીના અનેક હાઈવે છે, અનેક રોડ રસ્તાઓ, જેતપુર અનેક વિસ્તારોના રોડ રસ્તાઓના પ્રશ્ન છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, આ બાબતે કોઈ પગલાં લેવાય? મારી વાત આપો, મારી પાસે ક્યાં ધ્યાનમાં આવે તો હું લખું જ છું. કોઈ પણ જગ્યાએ મને ખ્યાલ આવે કોઈ મારી પાસે રજૂઆત આવો ભ્રષ્ટાચાર થયો હોય તો હું એની રજૂઆત કરું, વિજિલન્સ તપાસ પણ માગું. આ બાબતે આપણે તપાસ કરવા માંગીએ છીએ કે આપની સામે જ આ રોડ તૂટેલો છે, ત્રણ રસ્તે ચૂંટણી વખતે. જો મારી વાત સાંભળો, આજે તમે મને કીધું છે, મારા ધ્યાનમાં નહોતું, જે કંઈ હશે તો એ આપણે જોશું. બસ આજ સુધી શા માટે તમે ધ્યાનમાં ના લીધું? તો મારી પાસે રજૂઆત નથી. સાહેબ, આપણે ચૂંટણી વખતે પહેલી વાર રજૂઆત, ચૂંટણી વખતે આપણે વાદાઓ કરેલા છે કે આ તાત્કાલિક તો રોડ તૂટો હોય તો ભ્રષ્ટાચાર થયો હશે ને? મારી વાત સાંભળો, રોડ હાઉ તૂટી ગયો એવો કોઈ પ્રશ્ન નથી. ભારે અત્યારે વાહનો આવે છે,
એના કારણે સલામતીની ખાતર છે ને, બાકી નાના વાહનો ચાલે એવી તો સ્થિતિ હતી, પણ હેવી વાહનો આવતા હોય એને કાંઈ અકસ્માત ન થાય એટલે કીધું રિપેરિંગ કરી. મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. ZSTV ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન માં ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનો આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.